તો તો પછી વાયલા વાયલા એવી લોકવાયકા સામે છે છે શું તેની પણ આજે ચર્ચા કરવાની છે તો મિત્રો હાલ પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે ત્યારે વીસ જુલાઈ થી વરસાદનું નવું નક્ષત્ર એટલે કે પુષ્ય નક્ષત્ર બેસવાનું છે મિત્રો સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં માં વીસ જુલાઈ થી પ્રવેશ થવાનું છે જો કે પુષ્ય નક્ષત્ર

પડી શકે છે ત્યારે મિત્રો પુષ્ય નક્ષત્રમાં કેવો વરસાદ પડશે તે અંગે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ એવી આગાહી છે કે આ વખતે પુષ્ય નક્ષત્રમાં ભારે વરસાદ પડવાનો છે આગામી બાવીસ તારીખ પછી વરસાદનું પ્રમાણ ગુજરાતની અંદર વધવાનું છે અને હાલ વરસાદે વિરામ તો લીધો છે પણ હજુ છૂટાછવાયા વરસતારોમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે આગામી જુલાઈ બાદ ફરીથી ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે વરસાદ ધબધબાટી બુરાવશે કારણ કે પુનર્વસુ નક્ષત્રમાં જેવો વરસાદ પડ્યો તો એવો જ હવે પુષ્ય નક્ષત્રમાં પણ પડવો જોઈએ તેવી લોકવાયકા પણ જણાવ્યું છે અને હવામાન નિષ્ણાંત પણ કહી દીધું છે કે બાવીસ જુલાઈ બાદ વરસાદનો નવું રાઉન્ડ શરૂ થશે ને એમાં પણ ચોવીસ જુલાઈથી લઈને છવ્વીસ જુલાઈ ના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે અને ભારે પવન સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને અને ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે તેવી હવામાન તંબાલાલ આગાહી કરી છે તો મિત્રો આ હતી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અને પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રને લઈને જે લોકવાકા કહેવામાં આવી રહી છે કે વરસાદ તો વર્ષા બાકી વાયલા તો વાયલા તે મુજબ પુષ્ય નક્ષત્રમાં નદીઓની અંદર ઘોડાપુર આવશે તેવી પણ આગાહી તો મિત્રો જો આ વિડીયો ગમી હોય તો લાઈક કરી દો અને આવા સમાચાર જાણતા રહેવા માટે અમારી ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા